પાદરા જીવરક્ષક સંસ્થા દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પાદરામાંથી પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી અને વિદેશી પક્ષીઓને પણ સારવાર આપવામાં આવી હતી, સાથે પતંગના દોરાના ગુચ્છાઓનો નાશ કરવામાં આવ્યો હતો. પાદરા જીવરક્ષક સંસ્થા દ્વારા ઉત્તરાયણ પર્વમાં પાદરા એસટી ડેપો પાસે પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં જીવરક્ષક સંસ્થાના પ્રવીણભાઈ મહારાજ તથા તેઓની ટીમ ખડે પગે ઊભી રહી અને ઘાયલ પક્ષીઓની સારવાર આપી હતી. આ કેમ્પમાં ઘાયલ પક્ષીઓને સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે પાદરા પશુ ચિકિત્સાલયમાં આપ્યા બાદ પાદરા વન વિસ્તરણ અધિકારીઓની કચેરીમાં ખસેડવામાં આવ્યા હતા, સાથે પાદરા વન વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. છેલ્લા 3 દિવસ દરમિયાન 100 જેટલા પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી, જેમાં 19 પક્ષીઓના મૃત્યુ થયા હતા. ઘવાયેલામાં 22 વિદેશી પક્ષીઓનો સમાવેશ થાય છે. સાથે ઉત્તરાયણ પર્વ બાદ પતંગના દોરાથી પક્ષીઓ અને પશુઓને પણ નુકસાન થતું હશે, જે માટે એક અભિયાનમાં દોરાના ગુચ્છાઓનું એકત્રીકરણ કરીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. સંસ્થામાં અમે લોકો જે ઉત્તરાયણના સીધામાં 14 તારીખથી 16 તારીખ સુધીમાં અમે લોકોએ પેન્ટેક સ્ટોક, કાળી ઢોક અને આ બધા પક્ષીઓ જે વિદેશી પક્ષીઓ છે એ બધા પક્ષીઓ અમારી પાસે હાલમાં છે અને અમે બચાવીએ છીએ. અને વન વિભાગને બધા પક્ષીઓ અમે સોંપી છે. કરુણા અભિયાનમાં પણ અમારું બધું નામ ને લિસ્ટ બધું જાય છે પક્ષીઓ વિશે. 3 દિવસ દરમિયાનમાં કેટલા લોકોને સારવાર આપી, કેટલા મૃત્યુ પામ્યા અને કયા કયા પક્ષીઓ છે? આમ તો 100 જેટલા પક્ષીઓ અમારી પાસે આવ્યા છે, એમાંથી 19 થી 20 જેટલા મૃત્યુ પામેલા છે અને સારવારમાં 22-1 જેટલા સારવારમાં ગયા છે. બીજા બધા અમુક ઉડાડી દીધે. સારા કબૂતરો, સારા પક્ષી છે, બગલા છે કે ઢોર બગલા છે, એ બધાને અમે ઉડાડી દીધે. વિદેશી પક્ષીઓ કેટલા આવેલા? વિદેશી પક્ષીઓ મીમીમાં અમારા પાસે 21 જેટલા આવેલા, 22 જેટલા આવેલા છે. 21 થી 22 મૃત્યુ મીમીમાં 19 જેટલા મૃત્યુ પામેલા છે. બીજાનું હજુ થોડુંક ત્યાં છે, અમારે જોવું પડશે. બીજી શું કાર્યવાહી કરવામાં આવે? અમે આ કાર્યવાહી કહી કે કરુણા અભિયાન અમારી જોડે સરકાર તરફથી છે અને કરુણા અભિયાનથી થઈને અમે લોકો ડૉક્ટરી સારવાર સરસ કરાવીએ છીએ. સાથે સાથે હા, સાથે ચાઇનીઝ દોરીનો અમે એક કરીએ છીએ. એ ચાઇનીઝ દોરીથી જે માણસો પણ એના કરતો વધારે અમારા અમે ના સાજે કર્યો છે. એનું કારણ શું છે કે લોકો સમજે કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરે. ચાઇનીઝ દોરીથી વધારે પક્ષીઓનું મોત આવે છે અને પક્ષીઓની મોતથી એના ઘણી વાર માણસોનું પણ મોત નીપજે છે. આજે બીજું શું અભિયાન કર્યું છે? આજે અમે લોકો આજે એક ચાઇનીઝ દોરીનો અભિયાન, આજે એક જલપાન કરાયું છે, એને ચાઇનીઝ દોરીનો નાશ કર્યો છે. આ નાશ કરવાનું એક જ કારણ છે. તો અમારી જો વિડીયો શૂટિંગ જોઈને લોકો જાગૃત થાય તો સારું કે ચાઇનીઝ દોરીનો કોઈ ઉપયોગ ના કરે ભારત લોકો. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.